સરકારશ્રીના નિર્દેશ મુજબ અનલોક પાર્ટ ટુ જે 8 તારીખથી શરૂ થવાનું હતું એ શરૂ થઈ ગયું છે. એ સૂચના મુજબ ગુજરાતમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોને ખુલ્લા મૂકવામાં આવેલા છે, જે અંતર્ગત દ્વારકા ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર પણ આપ જોઈ શકો છો, એમ તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો અહીં આવતા દર્શનાર્થીઓનું આરોગ્ય જળવાઈ રહે, દ્વારકા ગામનું પણ આરોગ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા અને તાલુકા હેલ્થ કચેરી દ્વારકા દ્વારા વહીવટદાર સમિતિ, દ્વારકાધીશ મંદિર તેમજ પોલીસ પ્રશાસન અને સ્થાનિક રેવન્યુ પ્રશાસન સાથે સંકલનમાં રહીને આપ જોઈ શકો છો એ રીતે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે લેન્ડમાર્ક કરવામાં આવેલ છે. દરેક યાત્રાળુઓને સૂચના આપવામાં આવે છે. માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખેલ છે. જો કોઈ પાસે માસ્ક ન હોય તો એને પ્રોવાઈડ કરીને પછી જ પ્રવેશ આપવામાં આવે છે. તમામ લોકો જે અંદર મંદિરમાં પ્રવેશે એનું પ્રવેશતા પહેલાં અહીંયા સ્થળ પર જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ત્યારબાદ જ એને પ્રવેશ આપવામાં આવે છે. જો કોઈ લક્ષણોવાળા દર્દીઓ જણાય તો તેને તરત જ અલગ કરવાની, આઇસોલેટેડ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો એમ અહીંયા આર્સેનિક આલ્બમ 30 પોટેન્સી કે જે દવાથી આપણી ઇમ્યુનિટી વધે છે એનું પણ તમામ દર્શનાર્થીઓ માટે વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે તમામ પ્રશાસન ખડે પગે છે અને લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે અને દર્શનની વ્યવસ્થા સુચારુ રૂપે અહીંયા ચાલુ છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ એમ બે મહિનાથી ઉપરના લાંબા ગાળા બાદ જગત મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલેલા છે, ત્યારે ખૂબ એક લોકોના ઉત્સાહની લાગણી જોવા મળે છે. સાથે સાથે અહીંયા જે આપણે સરકારની જે માર્ગદર્શિકાઓ છે એ માર્ગદર્શિકાઓને તમામ બાબતોનું પાલન થાય અને કોરોના સંક્રમણને આપણે નાથી શકીએ એ માટે તંત્ર દ્વારા, વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ બાબતોને સુચારુ રૂપે આયોજન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બંને દ્વારથી પ્રવેશ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. સાથે સાથે લોકોના વચ્ચે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે ઠેર ઠેર કુંડાળા કરવામાં આવે છે અને માત્ર ને માત્ર કુંડાળામાં ઊભા રહીને જ લોકો મંદિરમાં શિસ્તબદ્ધ લાઇનમાં દર્શન કરે એવી વ્યવસ્થા છે. આરોગ્ય વિભાગની ટીમો પણ મંદિરના મુખ્ય દ્વારો ઉપર ઉપસ્થિત છે, તો થર્મલ સ્ક્રીનિંગ કરી અને સેનિટાઇઝેશન કરી અને જે એસિમ્પ્ટોમેટિક દર્દીઓ હોય, વ્યક્તિઓ હોય એમને જ પ્રવેશ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. અને બીજું એ કે હાલ હમણાં જે આતંકવાદી હુમલાની જે દહેશત હતી એ દહેશતને નાથવા માટે પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ પૂરતો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. તમામ જગ્યાએ પ્રોપર વ્હીકલ ચેકિંગ થાય છે અને તમામ જગ્યાએ અલગ અલગ ટીમો બની અને જે દરિયાઈ વિસ્તાર છે આપણો દ્વારકાનો જે ખૂબ સંવેદનશીલ છે, તો દરિયાઈ વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને આવી કોઈ પણ આતંકવાદી ગતિવિધિ જો જોવા મળે તો એના માટે જિલ્લા પોલીસ તંત્ર પૂરી રીતે સજ્જ છે અને આવી કોઈ વસ્તુને નાથવા માટે તમામ બાબતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હું કૃપેશ ઉપાધ્યાય આજે જ્યારે ભગવાનના 75 દિવસ પછી દર્શન કરવા ગયો અને ભગવાનની સન્મુખ ઊભા પછી એવો ભાવ થયો કે અત્યાર સુધી આપણી પોતાની તડપ હતી ભગવાનના દર્શન કરવા માટે, આજે સ્વયં દ્વારકાધીશ અમારા દર્શન કરવા માટે વાટ જોઈને ઊભા રહ્યો એવું અમને ફીલ થયું. પ્રશાસનની વ્યવસ્થા એટલી બધી સુંદર છે કે કદાચ 10 લોકોને વ્યવસ્થા કરવા માટે 30 લોકો અત્યારે અહીંયા તત્પર છે અને લગભગ 5 મિનિટની અંદર કોઈ પણ દર્શનાર્થી ખૂબ જ આરામથી કોઈ પણ જાતના રોકટોક વગર દર્શન કરીને બહાર નીકળી શકે છે. સરકારશ્રીની કોરોના અંગેની તમામ એમ કે નિયમોનું પાલન કરીને સૌપ્રથમ તો આપણા માધ્યમથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે તકેદારીપૂર્વક લોકડાઉન 1, 2, 3, 4 અને આજે આપણે અનલોક 1 તરફ જઈ રહ્યા છીએ ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આ સમયે પ્રશાસનનો પણ જેટલો પણ આભાર મને એટલો ઓછો છે કે જેમણે સુચારુ રૂપે જે લાઇનની વ્યવસ્થા કરી છે. પરંતુ આપણે વાત કરીશ તો ભક્તોને પણ આ કોરોના લઈને એક આદત પડી ગઈ હોય કેવી રીતના આપણે ચાલવું એ આદત જોવા મળતી હોય ભક્તોમાં, તો એમને પણ સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કર્યું. ખાસ કરીને નિજ મંદિરના અને સભાગૃહની વાત કરીશ તો નિજ મંદિરમાં પૂજારી પરિવાર જે સેવા કરે છે અને
સભાગૃહની અંદર જ્યારે ભક્તો દર્શન કરે છે તો આજે 2.5 મહિના બાદ મંદિર જ્યારે દ્વારો ભક્તો માટે ખુલ્લા મળ્યો ત્યારે એક કરુણાનો ભાવ ભક્તોમાં જોવા મળ્યો કે ભગવાન આ કસોટી ભલે કરી, આજે આપણે કસોટી કરી 2.5 મહિના સુધી, પણ આવી કસોટી બીજી વાર ન કરતા, આવો કરુણાનો ભાવ ભક્તોની આંખોમાં જોવા મળ્યો. દ્વારકાધીશ તો સમગ્ર ભારતમાં આપણું ચોથું ધામ હોય, ભગવાનના શરણોમાં આવે ત્યારે બધા એક સરખા ભક્ત હોય છે, પછી રાજા હોય કે સામાન્ય લોકો હોય, બધા ત્યારે ખાસ કરીને કાયદાનું પાલન તો ભગવાને જ આપણે કરાવતા હોય બધા, ત્યારે સરકાર કોઈ કાયદાનું પાલન ના કરાવતા હોય ભગવાનના ચરણોમાં. પણ ખાસ કરીને કોરોનાની મહામારી હાલતી હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવો એ ખૂબ જરૂરી છે. એટલે બધાએ દર્શનાર્થીઓને ખાસ કરીને હું વિનંતી કરું છું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખી અને દ્વારકાધીશના શરણોમાં શેષ નમાવી, એવી ખાસ કરીને હું સમગ્ર લોકોને વિનંતી કરું છું. 75 દિવસથી આ દ્વારકાધીશ સમગ્ર ભારતમાં આપણું ચોથું ધામ કહેવાય, રાજાધિરાજ દ્વારકાધીશના ખાસ માથું ટેકાવવા જ આવ્યો છું. સમગ્ર દેશ અને આપણું ગુજરાત કોરોના મુક્ત થાય એવી ખાસ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યો છું રાજ્ય સરકાર વતી. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં દેશમાં જ્યારે આફત આવી હોય ત્યારે દ્વારકાધીશે આફતમાંથી આપણે ટાયરા છે, આની પહેલાંનું વાવાઝોડું હોય ત્યારે પણ દ્વારકા, પોરબંદર, સોમનાથ બધે માહિતી, બધાએ માહિતી ખાતાથી માંડીને બધાએ કીધું હતું કે અહીંયા આવવાનું છે. ત્યારે ખાસ કરીને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ માતાજી હર્ષદ માતા અને દ્વારકાધીશના હિસાબે સમગ્ર રાજ્ય અને દેશમાંથી આફત છે એ દૂર થઈ જાય છે એવા દેવના ચરણોમાં ખાસ કરીને આજે હું માથું ટેકાવવા આવ્યો હતો. શિવ શિવ. આજે પહેલો દિવસ છે અને જોગાનો જોગ જે વર્ષની અંદર 2 સ્નાન કરાવવામાં આવે છે એ જ્યેષ્ઠ સ્નાન આજે એનું હતું. અને જે રીતનું મંદિરની અંદર સરકાર તેમજ તકેદારી રાખવાની છે એ પણ હું જાતા જતા અહીંથી જોતો ગયો. ખૂબ સરસ રીતે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિરની અંદર દર્શન કર્યા, જે પૂજારીઓને જે સૂચના દેવામાં આવી છે એના કરતાં પણ અધિક જાગૃતિથી પૂજારીઓ વર્તે છે. અને દ્વારકાધીશના દર્શન કરી ખૂબ આનંદ આવ્યો. દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી કે અહીંયા તો છે જ, દ્વારકાધીશની છાયામાં અમે સુરક્ષિત જ છીએ, કારણ કે જ્યારે જ્યારે ધરતીકંપ આવ્યા છે એમાંથી બચાવ્યા છે, વાવાઝોડાઓમાંથી બચાવ્યા છે. પાકિસ્તાનના જ્યારે અહીંયા બોમ્બ તે દિવસ ગોળા નાખતા હતા પ્લેનથીને, એવા અહીંયા વરસાવ્યા છે, છતાંય પણ એક કૂતરો અહીંયા દ્વારકાની અંદર કે દ્વારકા તાલુકામાં મર્યો નથી, કારણ કે એ દ્વારકાધીશની છાયા છે, અહીંયા એનો રાજ છે. એ રીતે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આવો કોરોના જેવો રાક્ષસ જે એક માનવને ભરખી રહ્યો છે, તો હવે ઘણું બધું થઈ ગયું, ભૂલો છે વિશ્વની અંદર, માનવે ખૂબ ભૂલો કરી છે, પણ આપ તો વિશાળ છો અને માફ કરી ને વિશ્વ આખામાંથી આ કોરોના જેવો રાક્ષસ છે એને તમારા જે સુદર્શન ચક્ર છે એનાથી મૂકો, અને બધાએ પણ પ્રાણીઓ, દરેક સમાજ અને આખા વિશ્વની અંદર બધાએ પણ સુરક્ષિત થઈ જાય, તંદુરસ્ત થઈ જાય. એમ જ જે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની જે દ્રષ્ટિકોણ છે, લાંબી દ્રષ્ટિ છે, તો આજે 125 કરોડનો આ આપણો દેશ છે, તો એની અંદર જો દુનિયાની અંદર જોવા જઈએ તો વધારે વધારે આપણે સુરક્ષિત છીએ, ઓછું આપણાને નુકસાન થયું છે. જો દ્રષ્ટિકોણવાળા નેતા હોય અને સૌ કોઈ છે એ બધા મારા છે આવું સમજીને જ્યારે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે ભગવાન દ્વારકાધીશ એની સાથે જ હોય છે. અને દ્વારકાધીશને પ્રાર્થના કરી છે કે દ્વારકાધીશ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આયુ આપો, આશીર્વાદ આપો અને હંમેશના માટે તંદુરસ્તી રહીએ અને જુવાનના જુવાન રહીએ, અને આ દેશની અને સનાતન ધર્મની આખા વિશ્વની એક જે બધા એની માટે વિશ્વાસ રાખ્યો છે એ બધાની સેવા કરે. શિવ શિવ. જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે આટલી આટલી તકેદારી રાખવાની છે, એ જો સચવાઈ રહેતી હોય તો આ નિર્ણય કાંઈ ખોટું નથી, કારણ કે આપણે જેટલું સમજીએ છીએ એટલું કોરોના કાંઈ ભયસ્થાન નથી. કોરોનાને જો માણસ સમજી શકે
અને એની જે કાંઈ વ્યવસ્થા છે એની ખાણપીણ દૂર રહેવાનું અને જે કાંઈ હાથ ધોવાની આપણે સૂચના આપી છે તો કોરોના એવો કોઈ કાંઈ ગલીગુચીમાં બેઠો નથી માણસ જાય ને પકડી લઈએ. આપણે કોરોનાને પકડી લઈએ છીએ, આપણે સાવચેતી રાખવાની છે. જો જાગૃતિ બધામાં આવી જાય તો કોરોના જેવી વસ્તુ અહીંયા રહીએ જ નહીં. અને જે કાંઈ વ્યવસ્થા સમજી અને વિચારીને રાખવામાં આવી છે એની અંદર કાંઈ પણ ફેરફાર કે એવું લાગશે ત્યારે ફરીથી વિચારશે કે હવે આને ખુલ્લા રાખવા કે ન રાખવા. સરજી, આજના શુભ અવસરે દ્વારકા જિલ્લાની અને દ્વારકા શહેરની આમ જનતાને શું શુભ સંદેશો આપવા માગશો? બસ સંદેશો જે આપવાનો છે કે દ્વારકાધીશે આપણે તો મંદિર તો આજે ખુલ્લો છે પણ એ તો જલ પલ થલ બધામાં છે, તો આપણે બધાએ પણ જે આપણાને માર્ગદર્શન મળે છે, જે દૂરી રાખવાનું, માસ્ક પહેરવાનું, ખાણીપીણીમાં આ બધી ધ્યાન રાખો. સૌ પોતપોતાનો રક્ષક છે, પોતાના કુટુંબનો રક્ષક એ પોતે જ છે. જો આપણે બેદરકારી કરશું તો માત્ર આપણે નથી પણ આપણે આપણા ઘરના કુટુંબને પણ આપણા પરિવારના પણ દુશ્મન છીએ. માટે આને કોરોનાને પહોંચવું તો માત્ર ને માત્ર સાવચેતી, જે આપણે સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે એ આપો, તો આનાથી બીવાની જરૂર નથી.